ગુજરાતની સૌપ્રથમ મહિલા સિટી બસ સેવા શરૂ કરવાનું શ્રેય આણંદના ફાળે જાય છે. તાજેતરમાં આણંદ વલ્લભ વિદ્યાનગર વચ્ચે મહિલા બસ શરૂ થઈ છે, જેમાં સામાન્ય બસ કરતાં અડધું ભાડું વસૂલ કરવા છતાં મહિલાઓને પૂરી સલામતી આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાનગરમાં અભ્યાસ માટે જતી યુવતીઓ તથા વિઠ્ઠલ ઉદ્યોગનગરમાં નોકરી ધંધા માટે જતી મહિલા કર્મચારીઓ માટે મહિલા બસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. બસ સેવાનું સંચાલન પણ મહિલાઓને સોંપાયું છે. માત્ર ડ્રાઈવર તરીકે એકમાત્ર પુરુષ બસમાં હશે, પરંતુ મહિલા ડ્રાઈવરની શોધખોળ હાલ ચાલુ છે. મહિલા પોલીસ કર્મચારી પણ ચાલતી બસે મહિલા પ્રવાસીઓની સાથે રહેશે. મહિલા પ્રવાસીઓ તેમના માટે આગવી બસ સેવા શરૂ થતાં ખુશખુશાલ છે. શિક્ષણ કે રોજગાર માટે ઘર બહાર નીકળવું જેમના માટે અનિવાર્ય છે, તેવી મહિલાઓની સલામતી માટે આણંદ જિલ્લા પોલીસ વડા આરવી અંસારીએ સુરક્ષા સેતુ સોસાયટીની સ્થાપના કરી હતી, જેની પહેલને પરિણામે મહિલા બસ સેવા આણંદમાં શરૂ થઈ છે. પોલીસ ઇન્સ્પેક્ટર પી કે દિયોરાએ આ અંગે વધુ માહિતી આપી હતી. ભવિષ્યમાં પણ આ પ્રકારની મહિલાઓને રિલેટેડ સલામતી બાબતના લેવાના પગલાઓ બાબતે સુરક્ષા સેતુ ટ્રસ્ટ સતત કામગીરી કરી રહી છે. જુદા જુદા અગત્યના 3-4 પ્લેસ પર કોઈપણ નાગરિક તરત જ પોલીસની સહાયતા મેળવી શકે તે માટે હેલ્પ ડેસ્ક પણ ઊભી કરવામાં આવેલ છે. સિનિયર સિટીઝને પડતી તકલીફો બાબતે એમને સેમિનારો આયોજન કરી તેઓને એકલા જતા હોય ત્યારે કોઈ પ્રકારની તકલીફ ન પડે તો શું શું સાવચેતી રાખવી તે અંગેના સેમિનાર પણ રાખવામાં આવનાર છે. મહિલાઓ માટે અલાયદી બસ સેવા શરૂ કરનાર ખાનગી કંપનીના સંચાલકે બહેનો માટે સન્માનપૂર્વક પ્રવાસની ગોઠવણ હંમેશા સલામતીને ધ્યાનમાં રાખીને કરવાની ખાતરી આપી હતી. ખાસ તો હેતુ એ છે કે પોલીસ રચિત છે અને એ પોલીસ અને વિટકો સિટી બસ બંનેના અભિગમ નીચે કરેલ છે અને હાલ પૂરતો તો એમાં અમારે મહિલા 50% કન્સેશનમાં ચાલુ કરી છે. અત્યારે હાલ પૂરતા પીક અવર્સનો ટાઈમ લીધો છે, પણ જેવી જરૂરિયાત ઊભી થાય એના પછી અમે વધારાનો સમય કદાચ પણ આપીશું.